નમસ્કાર, જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સદાતપુરા પાસે રામાયણમાં લંકેશનો પાત્ર ભજવનારાના બંધ મકાનમાં ચોરી થઈ હતી, જેમાં 4.50 લાખની વધુની ચોરી થઈ હતી. લંકેશ અરવિંદ ત્રિવેદીની દીકરી સવિતાબેન ઠક્કરે ચોરીની ફરિયાદ ઈડર પોલીસ મથકમાં નોંધાવી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના હજામચોરા વિસ્તારમાં મેઇન રોડ ઉપર વચ્ચોવચ ખોદવામાં આવેલ ખાડાને લઈને વેપારીઓ તથા રહીશો નગરજનો વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. તો રોડ વચ્ચોવચ ખાડાને લઈને અવનવ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. ચામેટા ગામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી સ્વર્ગસ્થ હીરાબાનું 40મું વર્ષ યોજી વિધવા મહિલાઓને સાડીનું વિતરણ કરવામાં આવ્યું. ચીખલી થાલા પેટ્રોલ પંપ ઉપર કર્મચારીને માર મારનારા 4ની પોલીસે સીસીટીવીના આધારે ધરપકડ કરી હતી. માગરોલના હુસેનાબાદ ખાતે એક જ પરિવાર વચ્ચે અથડામણ, 9 લોકો ઈજાગ્રસ્ત. કચ્છ 9 ધોરડોમાં G20 ટુરિઝમ વિકિંગ ગ્રુપની બેઠકમાં સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળી વિદેશી મહાનુભાવો અભિભૂત બન્યા હતા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાતપુર પાસે રોડની બાજુમાં બનાવવામાં આવેલ ગટર લાઇનમાં ટ્રકનું ટાયર ઘૂસી ગયું. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.